કચ્છની જીવાદોરી સમાન કચ્છ નર્મદા બ્રાન્ચ કેનાલને રિપેરિંગ માટે છેલ્લા 4-1 મહિનાથી બંધ કરવામાં આવી હતી ત્યારે વાગડ વિસ્તારના રાપર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવા માટે લોકો અને પશુઓ માટે મુશ્કેલ બની ગયું છે। પાણીની તંગીને અનુલક્ષીને કચ્છ કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી ધારાસભ્ય સહિતના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી અને રાપર તાલુકાના પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે વહીવટીતંત્ર અને રાજકીય આગેવાનો દ્વારા રાજ્ય સરકાર પાસે રજૂઆત કરવામાં આવી હતી। રાપર ઉપરાંત કચ્છના લગભગ વિસ્તારમાં નર્મદા આધારિત પાણી મેળવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર અને નર્મદા નિગમના અધિકારીઓએ તાત્કાલિક અસરથી કચ્છની મુખ્ય કેનાલમાં રિપેરિંગ કામ ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી, જે લગભગ પૂર્ણ થઈ ગઈ છે। ત્યારે જો કોઈ અડચણ ઊભી ન થાય તો આવતીકાલથી કચ્છ મુખ્ય નર્મદા કેનાલમાં નર્મદાના પાણી વહેતું કરવામાં આવે તે માટે રાજકીય આગેવાનો અને પીવાના પાણીની રાડારાડ વચ્ચે ગાંધીનગર જઈને ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। ઉપરાંત બિપરજોય વાવાઝોડા દરમિયાન કેનાલના પંપિંગ સ્ટેશન પર વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો, તે તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યો છે। કચ્છ નર્મદા બ્રાન્ચ કેનાલમાં હવે થોડા વિસ્તારોમાં જ રિપેરિંગ કામ ચાલે છે, જે આજ સાંજ સુધીમાં રિપેર થઈ જાય એવી શક્યતા છે। જો બધું બરાબર રહ્યું તો 20-7-2023 સુધી કચ્છની મુખ્ય કેનાલમાંથી પાણી છોડવામાં આવશે, એટલે 3-1 દિવસમાં નંદાસર સુધી પાણી આવી જાય એવી શક્યતા છે। નર્મદા કેનાલ શરૂ થવાની જાણકારો દ્વારા માહિતી મળતા રાપર તાલુકામાં પીવાના પાણીની સમસ્યા દૂર થઈ શકે 4-1 માસથી પાણીની સમસ્યા વિકટ વાગડ વિસ્તારમાં બની હતી ત્યારે નર્મદા કેનાલ શરૂ થવાની છે એવા સમાચાર આવ્યા છે ત્યારે લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે।